સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ, હું રાધેશ્યામભાઈ સાહેબ. આજે આપણે એક એ મુદ્દામાં જઈશું કે આની પહેલાંના બે લેક્ચરમાં, એક લેક્ચરમાં જે ડુએસ ડાયરેક્ટેડ જે રિવિઝન ચાલે છે એમાં સૌથી પહેલાં આપણે જેન્ડર જોયું, જેન્ડરને બરાબર સમજ્યા, એમાં શું ફેરફાર છે. ત્રીજા સ્ટેપમાં, અરે સોરી સેકન્ડ સ્ટેપમાં આપણે જોયું વર્ક ફોર્મ. હવે એ બે જે આપણે સ્ટેપ ચલાયા એને લગતી સેલ્ફ પ્રેક્ટિસ કે જેનું રિવિઝન તમારે કરીને મને જે મેડમો જે છે એમને તમારે બતાવી દેવાનું રહેશે, બરાબર. કે આ સરે તમને ચલાવ્યું હતું અને પ્રેક્ટિસમાં આપ્યું છે એ હોમવર્ક તમારે સામેથી બેનને બતાવવાનું. હું ગમે ત્યારે મેડમને પૂછીશ કે ભાઈ આ સ્ટુડન્ટે તમને કંઈ હોમવર્કમાં કંઈ બતાવ્યું ખરું, આ ધ્યાન રાખવાનું, બરાબર છે. તો સેલ્ફ પ્રેક્ટિસ કરી પણ એ તમારા માટે HW જ કહેવાશે, આ ધ્યાન રાખજો. એટલે હોમવર્કમાં તમારે બતાવી દેવાનું રહેશે, બરાબર. સર, તો અહીંયા હું જે પેસેજ લખું છું એ પેસેજ બરાબર વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાનું, અને જે મેં બે સ્ટેપ ચલાયા, બરાબર, એક જેન્ડર અને બીજો વર્ક ફોર્મ, હું અહીંયા ઉલ્લેખ નહીં કરું, તમારે તમારી રીતે સમજવાનું રહેશે. ઓકે સર, હવે જીજ્ઞા જીજ્ઞા થિંક્સ પોઝિટિવ આગળ જઈએ. સી બિલીવ્સ ઇન સી બિલીવ્સ ઇન ધ ગોડ. સી ઓલવેઝ વન મિનિટ બેટા, સી ઇઝ ઓલવેઝ રેડી to help the needy. She does not break the rules. She follows the rules herself. She follows the rules herself. હવે એક પેસેજ જે મેં આપ્યો અહીંયા હું લખીને આપું છું, એમાં તમારે એને ચેન્જ કરવાનું છે કે વી સ્ટાર્ટ લાઈક ધીસ. જેટલા બી પેસેજમાં કહેવામાં આવે એ તમારે ચેન્જ કરવાનું રહેશે. રોહિત
એક પેસેજ રૂહી થિંગ્સ એ તમારે સમજી જવાનું કેવી રીતના જવાનું છે. આઈ થિંક યુ થિંક અને ફોર્થ નંબરમાં ધે થિંક. આ એક જ પેસેજને તમારે ચાર પેસેજ બનાવવાના છે. જે પ્રમાણે સૂચન કર્યું હોય એ પ્રમાણે તમારે ચેન્જિંગ કરવાનું છે. હવે તમે કેવું ચેન્જિંગ કરો છો એ તો હું જ્યારે ચેક કરીશ ત્યારે ખબર પડશે. એક સેન્ટન્સ બી કોઈનું ખોટું પડવું જોઈએ નહીં, આ ધ્યાન રાખવાનું. ઓકે બેટા, સારું. બીજું સેલ્ફ પ્રેક્ટિસ HW માં આપું છું, એ ધ્યાન રાખવાનું. કવિતા કવિતા વર્ક્સ ઇન અ કંપની. કવિતા વર્ક્સ ઇન અ કંપની. સી રીચીસ ધેર ઇન ટાઈમ. સી ડઝ નોટ સી ડઝ નોટ સી ડઝ નોટ ડુ રોંગ સી ડઝ નોટ ડુ રોંગ. આગળ જઈએ. સી ઇઝ એવોર્ડેડ. આ એક પેસેજ લખ્યો બેટા મેં. આ પેસેજને શેમાં ફેરવવાનો છે હું અત્યારે કશું નહીં બોલું. સ્ટાર્ટ લાઇક ધીસ જે લખેલું છે એના પરથી તમારે સમજી જવાનું કે આ જેન્ડર છે કે પછી વર્ક ફોર્મ છે એ તમારે સમજવાનું રહેશે. તો સ્ટાર્ટ લાઇક ધીસ એક સ્ટેપમાં કવિતા વોઝ વર્કિંગ એના પ્રમાણે ફેરવો. સેકન્ડ એક પેસેજ બીજો એ બનાવો કે કવિતા હેઝ વર્કડ એ પ્રમાણે બનાવો. ત્રીજો પેસેજ જે છે કવિતા વિલ વર્ક એ પ્રમાણે બનાવો. ચોથો પેસેજ જે છે એમાં કવિતા ઇઝ વર્કિંગ એ પ્રમાણે તમારે પેસેજ બનાવવાનું રહેશે. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા મેં તમારી સામે જે HW જે મૂક્યું છે બરાબર, અને એનું મેઇન જે સ્ટેપ જે છે એ કોને ધ્યાનમાં રાખવાનું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ એક જેન્ડર અને બીજું છે વર્ક ફોર્મ, આને ધ્યાનમાં રાખીને તમારે આ હોમવર્ક છે. તો અહીંયા પેસેજ લખ્યો કે જિગ્ના થિંગ્સ પોઝિટિવ, સી બિલીવ્સ ઇન ધ ગોડ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ નીડી, સી ડઝ નોટ બ્રેક ધ રૂલ્સ, સી ફોલો ધ રૂલ્સ હર સેલ્ફ. તો આ પેસેજ આપ્યો, એ પેસેજને આ એક બે ત્રણ ને ચાર પ્રમાણે ફેરવણ કર્યો. રોહિત થિંગ્સ
આઈ થિંક યુ થિંક અને ધી થિંક. તમને ખબર પડવી જોઈએ કે આ જેન્ડરમાં જવાનું કહે છે કે પછી કોઈ વર્ફમમાં જવાનું કહે છે એ તમારે નક્કી કરવાનું. આ એક પેસેજ લખો અને આના ચાર એટલે બીજા ચાર ટોટલ આની સાથે પાંચ પેસેજ આના થવા જોઈએ. નીચે આપ્યું કવિતા વર્ક્સ ઇન અ કંપની, સી રીચ ઇઝ ધેર ઇન ટાઈમ, સી ડઝ નોટ ડુ રોંગ અને સી ઇઝ એવોર્ડેડ. આ એક પેસેજ આપ્યો, એ પેસેજને નીચે ચારમાં ફેરવો. કવિતા વોઝ વર્કિંગ, કવિતા હેઝ વર્કડ, કવિતા વિલ વર્ક અને કવિતા ઇઝ વર્કિંગ. એના પ્રમાણે તમારે ચાર પેસેજ બનાવવાના, આની સાથે પાંચ પેસેજ આ થવા જોઈએ. બરાબર છે? એ જેન્ડરનું છે કે વર્બ ફોર્મનું છે તમને ખબર પડવી જોઈએ. એક્ઝામમાં આવી રીતે પેસેજ આપશે અને આમાંથી કોઈ એક રીતે ફેરવવાનું પૂછે, આવી રીતે આપે, આમાંથી કોઈ એક રીતે પૂછે. બરાબર છે? તો આપણું જે ડુએસ ડાયરેક્ટેડમાં ત્રણ સ્ટેપની આપણે વાત કરેલી કે ભાઈ જેન્ડર આવે, વર્ફમ આવે અને ચેન્જ ધ વોઇસ આવે. બરાબર છે? તો આપણે એમાંથી બે સ્ટેપ રિવિઝનમાં હાલ પૂરા કર્યા. બંનેનું એક સેલ્ફ પ્રેક્ટિસ, એને હોમવર્ક આપણે કહીએ છીએ, એ તમને આપ્યું. બરાબર છે? તે પૂરું કરી અને મેડમ કે સર જેવું એને બતાવી દેવાનું. બરાબર છે? અને હવે ડુએ ડાયરેક્ટેડમાં એક ચેન્જ ધ વોઇસ કે જે લાંબુ સ્ટેપ છે એ આના પછીના લેક્ચરમાં આપણે જોવાનું થશે, એટલે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક આ લેક્ચરમાં હું એ ચર્ચા કરીશ કે જે બી હોમવર્ક લખો એ એક પ્રોપર હવે બેટા રિવિઝન છે અને રિવિઝનનું તમારે રિવિઝનનું ચોપડામાં લખવું જ પડશે. બરાબર છે? જે જે હોમવર્ક, જે જે યુનિટની એક્સરસાઇઝ તમને આપેલી છે એ હું ચેક કરવાનું છું, ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કે ખોવાઈ ગઈ ને પડી ગયું ને આમ થયું તેમ થયું. બરાબર છે? એટલે વારંવાર અમુક લેક્ચરમાં હું યાદ બી કરાવી દઉં છું કે યુનિટ લખવાના, એની ગ્લોસરી લખવાની, ગ્લોસરી લખ્યા પછી બીજી જે એક્સરસાઇઝ કહી હોય એ તમારે લખી દેવાની, શોર્ટ નોટ તૈયાર કરતા રહો. બરાબર છે? અને પેપર સેટ મેં લાવવાનું કહ્યું હતું, તો હવે પછીના લેક્ચરમાં હું એટલે ટૂંકમાં સોમવારે જે ઝૂમ પર જે લેક્ચર આવે એના પર દરેક સ્ટુડન્ટ પેપર સેટ મને બતાવશે. મને ઝૂમના લેક્ચરમાં પેપર સેટ મને ઊંચો કરીને પેપર સેટ બતાવવાનો, જેથી મને ખબર પડે કે તમારી પાસે આ છે. બરાબર? જેમ તેમ ખોટે ખોટો પેપર સેટ મને ના બતાવી દેતા પાછા. બરાબર? મને ખ્યાલ આવી જશે તમે કઈ પ્રકારનું પેપર સેટ મને બતાવો છો, એટલે ખોટું કામ કરવાનું નહીં. અને પેપર સેટ લઈ આવજો, ગઈ સાલનો જૂનો પેપર સેટ લેવાનો, અમુક પ્રમાણસરની કિંમતમાં તમને એ મળી જશે. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું અને પેપર સેટ કોઈ પણ સંજોગોમાં લઈ દેવાનો, તો મને એ પ્રમાણે પ્રેક્ટિસ કરાવવાની બી મને ઝૂમ પર બી ખબર પડે અને બોર્ડ ઉપર બી ખબર પડે. બરાબર? એટલે ધ્યાન રાખવાનું અને રેગ્યુલર વાંચતા રહો. ઉત્તરાયણ આવી રહી છે, એનો વાંધો નથી, એન્જોય કરો. ભલે એન્જોય કરો પણ એના સમયે બેટા એન્જોય કરો. બરાબર છે? એટલે તમે જો અત્યારથી જ તમે પતંગ ઉડાડવામાં મશગુલ રહી જશો ને તો કેટલા દિવસનું નુકસાન જશે એ તો પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખ્યાલ આવે. એટલે મહેરબાની કરીને અમે તમને જે સૂચન કરીએ એને પૂરેપૂરું ફોલો કરો. મેડમ જે બી તમને ઇન્સ્ટ્રક્શન આપે એને ફોલો કરો. બરાબર? અને એ પ્રમાણે તમે ચાલો, રેગ્યુલર મહેનત કરો, સારા પર્સન્ટેજ આવશે, સારી જગ્યાએ એડમિશન મળશે, સારા ફિલ્ડમાં જોબ મળશે. બધું બહુ આધાર રાખે છે બેટા આના પર. બરાબર? એટલે આપણે આજના લેક્ચરમાં તમને હોમવર્ક સ્વરૂપે, બરાબર, સેલ્ફ પ્રેક્ટિસમાં બે પેસેજ આપ્યા. એ બે પેસેજના, એક પેસેજના ચાર સ્ટેપ, બીજાના ચાર સ્ટેપ એ તમારે પૂરા કરી અને તમારે હોમવર્ક સ્વરૂપે બતાવવાનું. ચોપડો એનો એવું હોય તો અલગ બનાવી દેવાનો અને એની અંદર તમામે તમામનું તમારે રિવિઝન જે છે એ જેટલા બી સ્ટેપ રિવિઝનના આવશે એ બધા એ ચોપડામાં લખવાના. હું રિવિઝન બી કરાવીશ અને સેલ્ફ પ્રેક્ટિસના એક્ઝામ્પલ બી તમને આપીશ અને જેનું હોમવર્ક સ્વરૂપે જેને કહેવાય એ તમારે મને બતાવવું પડશે. બરાબર છે? તો એ પ્રમાણે તમારે ફોલો કરવાનું, સેજ પણ મિસ્ટેક કરવાની નથી અને એ પ્રમાણે તમારે ચાલવાનું રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આપણે આગળ જઈએ છીએ, બહુ આગળ જવાનું નથી કારણ કે સ્ટેપ વાઇઝ જવું છે,
શાંતિથી જવું છે એટલે ઉતાવળ કરવાની કોઈ જરૂર આવતી નથી. નહીં તો આજના જ મેં ડ્યુએસ ડાયરેક્ટલી બધા પૂરા કરી નાખ્યા હોત એક જ લેક્ચરમાં, પણ આપણે ત્રણ લેક્ચર આપણે લીધા, એના પરથી આપણે અંદાજ મારવાનો કે આપણે શાંતિથી જઈએ છીએ, કોઈ તકલીફ નથી. હજુ બી ખબર ના પડી હોય અને તકલીફ પડતી હોય તો તમે મને ઇન્ફોર્મ કરી શકો છો, બરાબર, સંસ્થાને ઇન્ફોર્મ કરી શકો છો. તો આપણે એ સ્ટેપ આપણે ફરી બી ચલાવવાનું સમજાવવાનો પ્રયત્ન કરીશું. કોઈ ગભરાવાની ડરવાની કોઈ જરૂર છે નહીં, અને COVID-19 સમયની અંદર કોઈ તબિયત સાચવવાની જેમ તેમ રખડવાની નહીં, બને ત્યાં સુધી ઘરે રહો અને જે ગવર્મેન્ટ ગાઈડલાઈન જે છે એને ફોલો કરો બેટા, અને તબિયત સાચવો અને વાંચો. ઓકે, જય શ્રી કૃષ્ણ.